જંબુનો વૈરાગ્ય અસંખ્ય કાળથી ચાલ્યો આવે છે, શિખર પર પહોંચ્યો છે, લગ્ન નક્કી થયા અને જંબુને ખબર પડી ગામમાં ગુરુ ભગવાન સુધર્મા સ્વામી પધાર્યા છે. જંબુ દેશના સાંભળવા ગયા છે પિતાની સાથે. દેશના સાંભળ્યા પછી સુધર્મા સ્વામીનું અનિત્ય ભાવના ઉપરનું વર્ણન સાંભળી અને જંબુ હલી ગયા છે. જંબુને થયું આ સંસાર અનિત્ય છે, સંસારના સુખ અનિત્ય છે, સંસારના સુખો ક્ષણિક છે, પરપોટા જેવા બુદબુદ થાય, ઉત્પન્ન થાય, વિનષ્ટ થઈ જાય. આ સુખો આજે છે, કાલે નથી. આ ભાવનામાં જંબુ ઘર તરફ જઈ રહ્યા છે. બરાબર નગરના દરવાજા પાસે રથ આવ્યો અને સામેથી સ્નાન કરતો એક ગોળો છૂટ્યો છે, પથ્થરની શિલાનો ગોળો છે અને કાનની નીચેથી જાય છે. જંબુ આજ વિચાર કરે છે. આપણે એમ વિચાર કરીએ હા શું બચી ગયો. જો જંબુ નેગેટિવ વિચારે છે, નો પોઝિટિવ, જંબુ નેગેટિવ વિચારે છે કે આ ગોળો અહીંથી ગયો, એને બદલે અહીંથી જાત તો હું ચાલ્યો જાત, મારા બધા ભાવ પૂરા થઈ જાત, રામ રમી જાત, હું અવિરતીમાં જાત, હું દુર્ગતિમાં જાત, હું બચી ગયો, નવજીવન મળ્યું છે, તો હવે એમને ઘરે ના જવાય. ગુરુ ભગવાનના પ્રભાવે નવું જીવન પ્રાપ્ત થયું છે તો પાછું ગુરુ મહારાજ પાસે. બજારમાં ગયા પછી તમે આજે 10 લાખ કમાવ, તમને પૂછે કોના પ્રભાવે, તો શું કહેશો? દેવગુરુ પ્રભાવ. બરાબર છે. તો દેવગુરુના પ્રભાવે મળ્યા હોય તો ઘરે ને બેંકમાં લઈ જવાના કે દેવગુરુની પાસે લઈ જવાના? નવું જીવન ગુરુના પ્રભાવે મળ્યું છે તો ગુરુની પાસે ચાલ્યો જાઓ અને ગુરુને જઈને કહે છે, ગુરુદેવ ભાવ તો ચારિત્રના છે પણ તમે ના પાડો છો, મા બાપની પરમિશન વગર ચારિત્ર ન આપું, એક કામ કરો, લઘુ દીક્ષા આપો. જ્ઞાન વિમલસુરી મહારાજે રાસમાં લઘુ દીક્ષા શબ્દનો પ્રયોગ કર્યો. લઘુ દીક્ષા એટલે કોને કહેવાય? અડધી દીક્ષા એટલે કોને કહેવાય? જીવનભર માટે બ્રહ્મચર્યનું વ્રત આપો, આ લઘુ દીક્ષા છે. લગ્ન કરીશ અને બીજા દિવસે દીક્ષા, ગુરુએ વ્રત આપ્યું છે. જંબુને અપાય, બધાને ના અપાય. જંબુ ઘરે પહોંચ્યા છે, મા બાપને કહી દીધું કાલે લગ્ન, પરમ દિવસે દીક્ષા, તૈયારી હોય તો આવે, નહીં તો છૂટાશ. હમણાં જ તમને મેં વાત કરી, 8-8 કન્યાઓએ કહી દીધું, એકવાર જેને મનથી વરી ચૂક્યા છીએ હવે એના સિવાય ભાવમાં બીજો કોઈ ધણી નહીં કરીએ, તાકાત હશે તો એમને ખેંચી લેશે. 8-8 ની સાથે લગ્ન થયા છે. દાઈજામાં એક એક કેટલી લાવીશ? 11 કરોડ સોના મોર લાવીશ પોતાની પાસે. 11 ટોટલ કેટલા થયા? તમારો બિલ ગેટ, વોરન બફેટ, અજીમ પ્રેમજી, લક્ષ્મી મિત્તલ, અંબાણી, આ બધાનું ભેગું કરો ને તો પણ જંબુને તોલે ન આવી શકે એટલી સંપત્તિનો માલિક જંબુ એક રાતમાં થઈ ગયો. લગ્ન પૂરા થયા છે. સાંજ પડીશ, જંબુનો પ્રગટ વૈરાગ્ય રાત્રિના સમયે નીરવ શાંતિમાં બહાર આવી રહ્યો છે. એક બાજુ જંબુ છે ને સામે 8-8 પત્નીઓ છે. યાદ રાખજો, ભવદેવના ભવમાં તળેટીએ પહોંચેલો, શિવકુમારના ભવમાં મધ્યભાગે પહોંચેલો, આ જંબુ જંબુના ભવમાં હવે ક્યાં પહોંચી ગયો? શિખર પર. સચિન તેંડુલકર આવતાની સાથે જ લિટલ માસ્ટર તરીકે નહોતો ઓળખાયો, માસ્ટર બ્લાસ્ટર તરીકે નહોતો ઓળખાયો. 24 વર્ષ સુધી જયારે મહેનત કરે છે ને ત્યારે છેલ્લા 5-6 વર્ષની અંદર સચિન સચિન તરીકે બહાર આવે છે. જંબુ ભવદેવથી સાધના શરૂ થઈ તળેટીથી અને જંબુના ભવમાં શિખર પર છે.